भजन करीश तारी कृपा तथा सत्यता ने लीधे हूँ तारु नाम वखाणीश। मैं विनंती करी ते दिवसे ते मने उत्तर आप्यो अने आत्मा बळ आपीने मने बळवान कर्यो। आओ प्रार्थना मानमीए, प्रार्थना करिए। अमारा जीवता ने प्रेमाणीश्वर, फरी एक वार तमारा लोको तरीके आ रीते तमारु भजन करवा माटे नी तक आपी छे एने माटे अमारी स्तुति करीए छे। प्रभु आ सांजे जयरे अमे तमारा लोको तरीके फरी एक वार मळ्या छीए त्यारे प्रभु तमारो पराक्रम तमे अमारा हकमां जाहेर करो, तमे जे छो ए मारी आगळ प्रगट करो अने आत्माने सत्यताथी तमारुं भजन करवा माटे तमे मारी मदद करो। અમારા તારનાર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં અમે માંગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો બાપ, આમેન। આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું। ભજન સંગ્રહમાંથી ગીત નંબર 15, ગીત નંબર 15।
प्रद्युतरित वाचन में जोड़िए। प्रद्युतरित वाचन पाठ नंबर 43 અને એન્થની ભાઈ સિંહ આપણને પ્રત્યુત્તરિત વાંચનમાં દોરશે। ભજન સંગ્રહની પાછળ વારાફરતી વાચન પાઠ નંબર 43 સર્વશક્તિમાન રક્ષક આપણે વારાફરતી વાંચીશું। હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે। તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી। જુઓ, ઇઝરાયલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી। યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે, દાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં। સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે। હમણાંથી તે સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે। જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે। જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે। તમારું વેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે તે પોતાના વાલા ઊંઘતા હોય તો પણ તેમને આપે છે। યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે। જેમ યરૂશલેમની આસપાસ પર્વતો આવેલા છે તેમ આ સમયથી તે સર્વકાળ પોતાના લોકોની આસપાસ યહોવા છે। સનાતન દેવ તે તારું રહેઠાણ છે અને તારી નીચે અનંત ભુજો છે। આમેન। આવો આપણે આભાર સ્તુતિ અને પાપ ઓળખી પ્રાર્થનામાં નમીએ અને શ્રી અરવિંદભાઈ પરમાર આપણને આભાર સ્તુતિ અને પાપ ઓળખી પ્રાર્થનામાં દોરશે। પ્રાર્થના કરી પવિત્ર પવિત્ર મારા જીવતા દેવ, તમારો આભાર માની છે, તમારી સ્તુતિ કરીએ છે। તમે રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છો, તમે અમારા સર્જનહાર છો, માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। તમે દરેક સંજોગોમાં તમે અમારી સાથે અને પાસે રહ્યા છો, માટે તમારો આભાર માનીએ છીએ। આ સુંદર તમારું નામ લેવાને માટે આ સુંદર આયોજન આપ્યું છે, સુંદર વ્યવસ્થા આપી છે, માટે તમારો આભાર માનીએ છીએ। આવેલ પરિસ્થિતિને સામનો કરવા માટે તમે અમને મજબૂત બનાવો છો, દિવસે દિવસે તમે અમને તમારા વિશ્વાસમાં દ્રઢ કરો છો, માટે તમારો આભાર માનીએ છીએ। કારણ કે તમે રાજાને રાજાને પ્રભુના પ્રભુ છો, અમારા જીવનમાં શ્વાસ મૂકનાર દેવ તમે છો, માટે તમારો આભાર માનીએ છીએ। તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે અમને પ્રેમ કરો છો। કોઈ પણ પરિસ્થિતિ આવીને ઊભી રહે પણ તમે ક્યારે પણ તમે અમારો હાથ છોડનાર નથી એ વિશ્વાસ તમે અપાવો છો, માટે તમારો આભાર માનીએ છીએ। આભાર માનીએ છીએ અમારી મંડળી આપી છે, ટ્રિનિટી ચર્ચ આપ્યું છે, સુંદર આયોજન થઈ રહ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ। અમારા આગેવાન પાળક સાહેબ આપ્યા છે, માટે પણ તમારો આભાર માનીએ છીએ। તેમની આગેવાનીમાં અમે શબ્દ તમારા વચનો સાંભળી શકીએ છીએ, શીખી શકીએ છીએ, માટે તમારો આભાર માનીએ છીએ। તેમને તમારી કૃપાથી ભરી દેજો ઈશ્વર। આવનાર દિવસોમાં જે બી વ્યવસ્થા કરવાની છે, સન્ડે સ્કૂલ એ બીજી દરેક બાબતો, તે માટે તમારો આભાર માનીએ છીએ, તે માટે તમે અમને જ્ઞાન અને બુદ્ધિ આપજો। વિશેષ કરીને અમારી ગુજરાત ડાયોસિસ માટે, અમારા બિશપ સાહેબ માટે આભાર માનીએ છીએ કે સુંદર આયોજન શ્રેણીબદ્ધ દરેક વિષયોમાં તમે એ વચનો દ્વારા અમને જ્ઞાન આપ્યું, માટે તમારો અને બિશપ સાહેબનો આભાર માનીએ છીએ। તમે આભાર માનતા અમને શીખવાડ્યું છે, આવેલ પરિસ્થિતિમાં મેં અમારી સાથે અને પાસે રહ્યો છે, અમારા હૃદય સાથે વાત કરવાનું તમે ચાલુ રાખ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ। તમે કોઈ પણ વાનાની અમને ખોટ પડવા દીધી નથી, માટે તમારો આભાર માનીએ છીએ।
તમે હાજર હાજર મદદગાર છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે ગમે તે પરિસ્થિતિમાં હોય, તમને ન ગમતું કામ અમે કર્યું છે, અમે હા પ્રભુ અમે પાપી છીએ, અમે દિવસે મનમાં વિચારમાં વાણીમાં અમે પાપ કર્યું છે, ખરામાં અમારા પાપોની માફી આપો, પાપોને તમે શુદ્ધ કરો. ગમે તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે પણ તમે અમારો હાથ ક્યારેક પણ છોડનાર નથી. એ કાદવમાંથી તમે અમને બહાર કાઢો. અમે તમારી આગળ નમી છીએ, અમારા પાપોને માફી આપો પ્રભુ. અમારા દેશને સાજો કરો. ખાસ કરીને માંગે છે દરેક પરિસ્થિતિમાં મારી સાથે પાસે રહેજો. આભાર સુધી અને પાક પોળેની પ્રાર્થના પ્રભુ શ્રીના નામમાં સાંભળ સુધા કરો. આમેન. આવો ફરી એકવાર આપણે ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 177. ગીત નંબર 177. Thank you.
રાજાઓનું બીજું પુસ્તક તેનો પાંચમો અધ્યાય તેની આઠમી કલમથી ચૌદમી કલમ સુધી, બીજો રાજા પાંચમો અધ્યાય આઠમી કલમથી ચૌદમી કલમ સુધી, અને શ્રીમતી પ્રભાબેને વિનંતી કરીશ કે તેઓ આપણા માટે વાંચશે. આવો આપણે ઈશ્વરનું વચન વાંચીએ તો સાંભળીએ. બીજો રાજા પાંચમો અધ્યાય આઠમી કલમથી ચૌદ કલમ સુધી. ઈશ્વર ભક્ત એલીશાએ સાંભળ્યું કે ઈસરાયલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યા છે, ત્યારે એમ થયું કે તેને રાજા પાસે માણસ મોકલીને કહ્યું કે તે શા માટે તારા વસ્ત્ર ફાડ્યા છે, તેને હમણાં મારી પાસે મોકલું, એટલે તે જાણશે કે ઇઝરાયલમાં પ્રબોધક છે. એમ નામાન પોતાના ઘોડા તથા પોતાના રથો સહિત આવીને એલીશાના ઘરના બારણા આગળ ઉભો રહ્યો. એલીશાએ તેની પાસે માણસ મોકલીને કહ્યું કે તું જઈને યર્દનમાં સાત વાર સ્નાન કર, એટલે તને નવું માંસ આવશે ને તું શુદ્ધ થશે. પણ નામાન ખોદાયમાં થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું કે જો હું તો ધારતો હતો કે નક્કી તે મારી પાસે બહાર આવશે ને ઊભો રહીને પોતાના દેવ યહોવાને નામે વિનંતી કરશે ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે. શું દમસ્કની નદીઓ અબાના ને ફારપાર ઇઝરાયલના સમજ જણાશો કરતાં સારી નથી? શું હું તેઓમાં ના સ્નાન કરું ને શુદ્ધ થાઉં? એમ કહીને તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો. તેના ચાકરો તેની પાસે આવીને તેને કહ્યું કે મારા પિતા, જો પ્રબોધકે કંઈક મોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોય તો શું તું તે ન કરત? તો જ્યારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો કેટલું વિશેષ કરીને તે કહવું જોઈએ? પછી તે ગયો ને ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં સાત વાર ડૂબકી મારી, એટલે તેનું માંસ બદલીને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું ને તે શુદ્ધ થયું. ઈશ્વર તેના વાંચેલો વચનો પર આશીષ આપો. જાહેરાતો સાંભળીએ. જેમ ગયા રવિવારે જાહેરાત કરી હતી કે જો તમારા બાળકોને નોટબુકની જરૂરિયાત છે તો ફરી એકવાર અમે તમને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે ભાઈ જિજ્ઞેશને તમારું નામ તમે જણાવશો, કેટલી સંખ્યા કેટલી નોટબુક જોઈએ છે એ સંખ્યા પણ તમે જણાવશો એવી અપેક્ષા રાખવામાં આવે છે. લોકડાઉનને લીધે ઘણા લાંબા સમયથી આપણે મંડળી તરીકે પ્રાર્થના કરી શક્યા નથી, પણ આ અઠવાડિયાથી આપણે અઠવાડિયામાં બે વાર પ્રાર્થના માટે મળવા માંગીએ છીએ. મંગળવારે સાંજે 7 કલાકે ઝૂમ પર આપણે ઓનલાઈન પ્રાર્થના માટે મળીશું. અમે તમને લિંક મોકલીશું અને ઝૂમ પર તમે પ્રાર્થનામાં જોડાઈ શકો છો. અને શુક્રવારે રાત્રે 8 વાગ્યે પ્રભુ મંદિરમાં આપણે પ્રાર્થના માટે મળીશું. ફરી એકવાર મંગળવારે સાંજે 7 વાગે ઓનલાઈન પ્રાર્થના માટે મળીશું અને શુક્રવારે સાંજે 8 વાગ્યે પ્રભુ મંદિરમાં પ્રાર્થના માટે મળીશું. તમારી પ્રાર્થનાની કોઈ વિનંતી હોય તો ચોક્કસ તમે અમને જણાવશો, અમે તમારા માટે પ્રાર્થના કરીશું. અને જેમ બને તેમ વધારે આપણે મંડળી તરીકે વધારે લોકો એ પ્રાર્થના આ પ્રાર્થના સભામાં ભાગ લઈએ એ ઈચ્છનીય છે, એ જરૂરી છે, એ આપણી જવાબદારી છે. પ્રાર્થનાની સંગત મંગળવારે અને શુક્રવારે, મંગળવારે ઓનલાઈન અને શુક્રવારે પ્રભુ મંદિરમાં મળીશું. સંદેશની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ, થોડો સમય તમે ધીરજ રાખશો અને જે વ્યવસ્થા થાય કે તરત અમે તમને જણાવીશું. તમારા બાળકોને એ રીતે તમે સામેલ થવા માટે ઉત્તેજન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. સુવર્ણાબેન જેઓ નીલકંઠ સોસાયટીમાં રહે છે તેમને માટે ખાસ પ્રાર્થના કરશો. લાંબા સમયથી તેઓ બિછાનામાં છે, પ્રભુ તેમને સાજાપણ આપે. તેમના જે કુટુંબીજનો છે તેમને સેવા કરવા માટેનું પ્રભુ બળ આપે, એને માટે ખાસ તમે પ્રાર્થના કરીશો એવી વિનંતી કરવામાં આવે છે. જેઓના જન્મદિવસ આ અઠવાડિયામાં છે તેમના નામ આ પ્રમાણે છે. 26મી તારીખે એટલે કે આજે નેવિલભાઈ એ સોલંકીનો જન્મદિવસ છે. 29મી તારીખે બે વ્યક્તિઓ એટલે કે સંજયભાઈ દિલીપભાઈ મેકવાન અને જેનેટબેન વિજયભાઈ સોલંકીનો જન્મદિવસ છે. 30મી તારીખે 4 વ્યક્તિઓ નો જન્મદિવસ છે એટલે કે નીલ નૈનાબેન અનિલભાઈ ક્રિશ્ચિયન,
શાર્લિન સ્નેહલભાઈ ગામડિયા, ધીરજભાઈ કાંતિલાલ ક્રિશ્ચિયન અને સુઝન જોયલ મેકવાન. 31મી તારીખે કેરોલિન બેન ડબલ્યુ હાટિયા. 31મી તારીખે મેનોરભાઈ એડવિનભાઈ પરમાર. અને 31 તારીખે ભાઈ માર્શલ ચૌહાણનો જન્મદિવસ છે. મંડળી વતી આપ પણ સર્વ વતી આ સર્વ ભાઈ બહેનોને આપણે તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને પ્રભુ એમને સંભાળે એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ અને ભાઈ સિલ્વેસ્ટરને વિનંતી કરીશ કે તેઓ મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણને દોરે. પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. અમારા જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા તમારી પાસે આવીએ છીએ. કેમ કે પ્રભુ, તમે પ્રાર્થનાના સાંભળનાર એવા ઈશ્વર છો અને પ્રાર્થનાનો જવાબ આપનાર એકમાત્ર પ્રભુ છો. પ્રભુ, આ સમયે જ્યારે અમે તમારી આગળ નમ્યા છીએ ત્યારે ખાસ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ આખા વિશ્વના માટે પ્રભુ, જે પરિસ્થિતિમાંથી આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે. અમારો દેશ, અમારું રાજ્ય, અમારું શહેર પ્રભુ પસાર થઈ રહ્યું છે, એમાં તમારી કૃપા માંગીએ છીએ, તમારી મધ્યસ્થી ચાહીએ છીએ પ્રભુ. અને કહીએ છીએ પ્રભુ, માણસ જાતને પ્રભુ તમે સંભાળી લો, ઉગારી લો. અને પ્રભુ, કોરોના વાયરસથી પ્રભુ જે તકલીફો ઊભી થઈ છે પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ વાયરસને તમે નિષ્ક્રિય બનાવો, તમે તેને અટકાવો, તમારા સામર્થ્યમાં પ્રભુ એને તમે અટકાવીને પ્રભુ તમે માણસોને સંભાળી લો એવી વિનંતી કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, હાલમાં જે વેક્સિનની શોધખોળ થઈ રહી છે પ્રભુ, એ માટે તમારું જરૂરી જ્ઞાન ને ડાપણ પ્રભુ એ શોધકોને પૂરું પાડો એવી વિનંતી કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા દેશને માટે, અને પ્રભુ વિવિધ જે ગવર્મેન્ટ છે એ લોકોના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારું ડાપણ આપો, સૂઝબૂઝ આપો, દોરવણી આપો, સમજણ આપો, કેવી રીતે અસરકારક પગલાં લેવા, શું લેવા એની સમજણ, એની દીર્ઘ દ્રષ્ટિ પ્રભુ તમે આપો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો કોરોનાથી પીડિત થયા છે, ઘરે ક્વોરન્ટાઇન છે યા તો હોસ્પિટલાઇઝ છે, અમે પ્રાર્થના કરીએ છીએ તમે તમારો સ્પર્શ તેઓને કરો, ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓને સાજા કરો, તંદુરસ્ત કરો, નિરોગી કરો એવી વિનંતી કરીએ છીએ. એમનું પરિવાર પ્રભુ જ્યારે આ બધું જ વેઠી રહ્યું છે, આ આખા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પ્રભુ એમને પણ બળવાન કરજો, હિંમત આપજો, અને પ્રભુ જરૂરી મદદો પ્રભુ તમે પૂરી પાડતા રહેજો એવી વિનંતી કરીએ છીએ પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને અમારી મંડળીને માટે, અમારા મંડળીના એક એક સભ્યોને માટે પ્રભુ તમે દરેકને સાચવો, સંભાળો, રક્ષણ કરો, જે જરૂરિયાતો છે પૂરી પાડજો. અને પ્રભુ આ દિવસોમાં પ્રભુ અમે લોકો તમને નજીકથી ઓળખી શકીએ, તમારી વધુ નજીક આવી શકીએ, અને એમ પ્રભુ તમારો મહિમા અમારા થકી વહેતો થાય એવું થવા દેજો પ્રભુ. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે દુઃખદ બનાવો બન્યા છે આ દિવસોમાં પ્રભુ, એ કુટુંબોની પ્રભુ તમે મુલાકાત લેવાનું ચાલુ રાખજો. જે ઘા પડ્યો છે, જે ખોટ પડી છે પ્રભુ, તમે તમારા વચનો મારફતે, તમારા સ્પર્શ મારફતે પ્રભુ એ વાલાઓને દિલાસો આપજો, શાંતિ આપજો, એમના ઘાને રૂઝવજો પ્રભુ એવી અરજ કરીએ છીએ પ્રભુ. હવે પછીના સમયને તમારા હાથોમાં મૂકીએ છીએ, વચનના પાત્રને પ્રભુ તમારી બહુ જ કૃપા આપજો. આજનું વચન પ્રભુ અમારી સાથે વાત કરે, વ્યવહાર કરે, અને વચન પ્રભુ અમને તમારી નજીક લાવે, તમારી પાસે લાવે, અને અમે પ્રભુ તમને માણીએ, તમારામાં આનંદિત થઈએ એવું થવા દો. અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને સ્વીકારજો. આમેન. જે શાસ્ત્રભાગ વાંચવામાં આવ્યો, બીજું રાજા 5મો અધ્યાય અને તેની 8મી કલમથી 14મી કલમ સુધી, આ 5મા અધ્યાયમાં આપણે એક મોટા ચમત્કારની વાત જોઈએ છીએ. નાનપણથી આ વાત આપણે શીખતા આવ્યા છીએ, એનું ગીત આપણે વારંવાર ગાઈએ છીએ. એટલે કે અરામના રાજાનો સેનાપતિ નામાન એને સાજો કરવામાં આવે છે.
અહીંયા નામાન વિશે લખવામાં આવ્યું છે કે તે મોટો અને માનવંત માણસ ગણાતો હતો, જય પાવનાર માણસ હતો, સેનાપતિ હતો. પાછળ જે ધન લઈને એ પ્રબોધક પાસે ગયો એ જણાવે છે કે આ નામાન પાસે અઢળક સંપત્તિ હતી, એ પોતાના જીવનને માણી શકે એ બધું જ એની પાસે હતું, એના જીવનને આનંદથી વિતાવી શકે એ માટે કોઈ પણ ખામી નથી. પણ અહીંયા પ્રભુનું વચન એના વિશે કહે છે કે પણ તે કોળિયો હતો, પણ તે કોળિયો હતો. આ જે એની પાસે હતું જે ન હોવું જોઈએ, જે એને આનંદથી વંચિત રાખતું હતું, તે રોગ કોળ એટલે એ સમયનો અસાધ્ય રોગ. બાઇબલમાં તમે જુઓ તો એ રોગીઓને ખૂબ જ ક્રૂરતાથી લોકોથી અલગ રાખવામાં આવતા હતા, તેમની પ્રત્યે ખૂબ જ ભયંકર વર્તન કરવામાં આવતું હતું. તેમને એ જે રોગ હતો એની એટલી બધી બીક હતી કે લોકો એમની પાસે જતા ડરતા હતા અને તેઓ પોતાની લોકો પાસે ન આવે એ માટે કેટલાક નિયમો ઠરાવ્યા હતા. અને આ સેનાપતિ એ આ રોગનો ભોગ હતો, જોકે ઇઝરાયલ હતો પણ કદાચ એટલો જ ડંખ આ રોગનો એ આરામમાં પણ કદાચ અનુભવી શકાતો હશે. અને તેથી એની પાસે બધું હતું પણ એનો આનંદ એને માણવો જોઈએ તે માણવાથી વંચિત હતો. અને તેથી જ આપણા પ્રભુએ એક બાબત કહી કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે માંગ્યું છે. આપણે પુષ્કળતાથી જીવીએ એ માટે એવી પ્રભુની ઈચ્છા છે, પણ આપણા જીવનની કરુણતા એવી છે કે એ ભરપૂર જીવનનો આનંદ એ આપણે માણીએ એને માટે કેટલીક બાબતો આપણા જીવનને માં અટકાવરૂપ છે. આપણો ડંખ ભરેલો ભૂતકાળ, કેટલાક ઘા જે કદી રૂઝાયા નથી અને આપણે સ્વીકારી લીધું છે કદી રૂઝાવાના નથી અને આ ઘાઓ સાથે જીવવાનું છે, કેટલી બનેલી ઘટનાઓ જેને આપણે ભૂલી શકતા નથી, અને વિશેષ કરીને આપણો પાપી સ્વભાવ જેને લીધે આપણે પાપ કર્યા કરીએ છીએ, આ જે બધી બાબતો છે તે જે હેતુસર આપણને જીવન આપવામાં આવ્યું છે, જે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે ભરપૂરીપણામાં આનંદમાં જીવીએ, સંપૂર્ણ આનંદમાં જીવીએ, એ સંપૂર્ણ આનંદથી આપણને વંચિત રાખે છે. નામાન શ્રીમંત માણસ, શૂરવીર માણસ, માનવંતો માણસ, વકદાર માણસ, તેની પાસે પાવર, પોઝિશન, પ્રેસ્ટીજ બધું જ હતું, પણ આમાં આ કોઈ પણ બાબત એને આનંદિત કરી શકતા નથી, કારણ કે એ કોળિયો હતો. આટલો બધો વગદાર માણસ હોવાને લીધે ઘણા બધા ઉપાય તેને લોકોએ સૂચવ્યા હશે, ઘણી બધી દવાઓ કરવામાં આવી હશે, પણ તે અત્યાર સુધી કામયાબ નીવડી નથી. અને હવે એક નાનકડી છોકરી જે દાસી જેને ઈસરાયલથી તે લોકો પકડી લાવ્યા હતા, જ્યારે કોઈ દેશ પર તેઓ કોઈ પણ દેશ બીજા વિદેશ પર વિજય પામે તો તેના લોકોને બંદી બનાવીને લઈ આવે, એ જ રીતે આ નાની છોકરીને કદાચ એની ચંચળતા, એની સુંદરતા, એની બુદ્ધિ ચતુરાઈ જોઈને આ જે આરામનો સેનાપતિ નામાન એની સાથે લઈ આવ્યો હતો, એને ખબર હતી કે એને શું કરવાનું છે, એને મારે ક્યાં મૂકવાની છે, અને રાણી એની પાસે નામાનની સ્ત્રી પાસે એની દાસી તરીકે એને રાખી મૂકવામાં આવી. અને જે છોકરી નામાનને માટે આશીર્વાદનું કારણ બનવાની હતી, જે છોકરી એ નામાનના જીવનને બદલી નાખવા માટેની ચેનલ બનવાની હતી, અને એ છોકરીએ કીધું કે મારો મુરબ્બી સમૃદ્ધના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, મારો મુરબ્બી સમૃદ્ધના પ્રબોધક પાસે જાય તો કેવું સારું. એને જોયું હશે કે આટલો બધો ભવ્ય, આટલો બધો આલિશાન, આટલું બધું ગૌરવ બનતું જીવન હોવું જોઈતું હતું, પણ મારો સ્વામી અથવા તો આ કુટુંબમાં એક દંખ છે, આ કુટુંબમાં આ કુટુંબ જે રીતે ઈશ્વરે જે આનંદ આપવાનો ઈશ્વર આનંદ આપી શકે છે તેનાથી વંચિત છે. અને આ છોકરીને ખબર હતી કે આ આનંદ આ લોકોને પાછો મળી શકે છે, કારણ કે કદાચ એનો અનુભવ હતો, એને પોતાને
પોતાના મા બાપ પાસેથી પોતાના દેશમાંથી ઉઠાવી લાવીને, કદાચ પોતાની એની મંજૂરી વગર બળજબરી ઉઠાવી લાવીને પરદેશમાં મૂર્તિપૂજક દેશમાં લાવવામાં આવી હતી. અને જે રીતે એ સમૃદ્ધના પ્રબોધકની વાત કરે છે એનો મતલબ એમ કે સમૃદ્ધના પ્રબોધકના ઈશ્વરને તે ઓળખતી હતી અને તેને ખબર હતી કે હું મારા મા બાપથી દૂર શું કરી, મારા મા બાપનો પ્રેમથી વંચિત રાખવામાં આવી છે ખરી, મારા પર બળજબરી કરવામાં આવી છે ખરી, મને ન ગમતી પરિસ્થિતિમાં અને પ્રદેશમાં લાવવામાં આવી છે ખરી, પણ હું ઈશ્વરની યોજનામાં છું. અને જ્યારે આપણે ઈશ્વર ક્યાં છે, ગયા રવિવાર આપણે જોયું હતું ઈશ્વર ક્યાં છે એ પ્રશ્ન પૂછવા કરતાં ઈશ્વર કેવા છે એ પ્રશ્ન પૂછીએ છીએ, ત્યારે આપણે આપણી સામેની વિપત્તિનો હિંમતપૂર્વક સામનો કરી શકીએ છીએ. અને આ નાની છોકરી એમ જ કરી હતી, એણે કદી પ્રશ્ન પૂછ્યો નહીં કે ઈશ્વર હું અહીંયા આવી ગઈ અને હવે તું ક્યાં છે. એને ખબર હતી કે ઈશ્વર કેવા છે અને મારા સ્વામીને મારા મુરબ્બીને એ સાજાપણ આપી શકે છે. એ કહે છે કે ત્યાં ઉપાય છે. તમારા કુટુંબનો જે પ્રશ્ન છે, તમારા જીવનનો જે પ્રશ્ન છે, ત્યાં ઉપાય છે. ભલાઓ આ દુનિયામાં કેટલા બધા લોકોને આવા આંગળી ચીંધનારની જરૂર છે, ત્યાં આ ઉપાય છે. છોકરીનો અનુભવ હતો કે મારો ઈશ્વર એ મારા મુરબ્બીને સાજાપણ આપી શકે એવો શક્તિમાન છે. અને એના લીધે હિંમતપૂર્વક એ નામાનને કહે છે કે તમે ત્યાં જાઓ તો કેવું સારું. પોતાનો અનુભવ જે ઈશ્વરનો હતો વિપરીત પરિસ્થિતિમાં, એ અનુભવનો ઉપયોગ કરીને હવે એ પોતાના સ્વામીને ઉત્તેજન આપે છે. પોતાના સ્વામીને કહે છે કે હા યસ, ત્યાં જાઓ, જુઓ મારા પ્રશ્નનો ઉકેલ પ્રભુએ લાવ્યા છે, મને આ પરિસ્થિતિમાં કૃપા આપી છે અને તમને પણ એ કૃપા આપી શકે છે. આ નાનકડી છોકરી એ આંગળી ચીંધે છે કે તમે ત્યાં જાઓ. નામાન એ ડેસ્પરેટ લાગે છે, નામાને બેબાકળો બની ગયેલો લાગે છે. એનું કુટુંબ કહે છે કે યસ ચલો જઈએ, આપણે આ છોકરી કહેશે તો ત્યાં જઈએ. થોડા સમય પહેલા જ કદાચ ઇસરાયલમાં વિજય નામાન તરીકે ત્યાંથી આવ્યો હતો, ઘણું બધું તેને છીનવી લીધું હતું. હવે એના ગુલામોની પાસે એને સાજાપણું માટે જવાનું છે. મને કદાચ નવાઈ લાગી કે નામાને કેમ એમ નહીં કીધું કે જેમ આ છોકરીને હું પકડી લાવ્યો છું તેમ ચાલો પેલા પ્રબોધકને તમે અહીંયા પકડી લાવો અને એ મને સાજો કરે. જે દબદબાપૂર્વક એ નામાન ત્યાં ગયો એ કરી શક્યો હોત, એ એલિશાને ત્યાંથી પકડીને પોતાની સામે ઊભો કરી શક્યો હોત, ત્યાં જવાની જરૂર નથી અને કીધું હોત કે મને સાજો કર, પણ તે ત્યાં ગયો. અને ત્યાર પછી ત્યાં એ જે ઘણી બધી બાબતો લઈને, ઘણા સંપત્તિ લઈને એ ગયો. અહીંયા લખવામાં આવ્યું છે કે 10 તાલન રૂપુ અને સોનાની 6000 મોર, એટલે કે લગભગ 360 કિલો કરતા વધારે ચાંદી અને 68 કિલો સોનું લઈને એ ત્યાં સાજાપણાને માટે પેલા પ્રબોધક પાસે ગયો. માત્ર આ આટલું ધન નહીં, પણ એ સાથે એક દબદબાપૂર્વક રથો અને રથોની સાથે એ ત્યાં ગયો અને એ ત્યાંથી ચાલી નીકળ્યો સુંદર વસ્ત્રો લઈને એ જે પ્રબોધકને આપવા માટે સાજકાર પ્રબોધક અને સાજાપણ પર. આ બધી વસ્તુ લઈને ત્યાં ગયો. કદાચ એ એલિશા જે પ્રદેશમાં વસતો હતો, જે જગ્યાએ વસતો હતો, આગળ ખબર આપી દે છે કે એલિશા એલિશા, એક મોટો રસાલો એ આપણા ઘર તારા ઘર તરફ આવી રહ્યો છે, સાવચેત થઈ જા, તૈયાર થઈ જા. એ આરામના રાજાનો સેનાપતિ નામાન તારા ઘરે સાજાપણા માટે આવી શકે આવી રહ્યો છે. આ રસાલો એલિશાના ઘર તરફ જાય તે પહેલા ખોટી જગ્યાએ પહોંચી ગયો હતો. એ એલિશાના ઘરને બદલે નામાને લાગ્યું કે આ મારું સાજાપણ એ ઇસરાયલના રાજમહેલમાં મળશે. રાજાએ કાગળ લખી આપ્યો હતો અને જ્યારે ઇસરાયલના રાજા પાસે તે ગયો ત્યારે એ ઇસરાયલનો રાજા એ નામાન વિશે ગેરસમજ કરે છે. એને ખબર નથી કે ઈસરાયલનો જે ઈશ્વર છે એ કંઈક આવું કરી શકે છે. એ ઈસરાયલના જે રાજાનો પરાક્રમ છે એને માટે વિસરાઈ ગયેલી વાત બની ગઈ છે, અથવા તો કંઈક અજુગતી વાત એને લાગે છે અને તેથી એ પોતાના વસ્ત્રને ફાડે છે. એ કહે છે કે હવે મારી સાથે લડાઈ કરવાનું બહાનું એ આ રાજા શોધી રહ્યો છે. પણ હવે નામાન એક ચોક્કસ
સાચા રસ્તામાં છે, કારણ કે એલિશાએ કહેવડાવ્યું છે કે મારી પાસે મોકલ. હવે એલિશા એને આમંત્રણ આપે છે, એલિશા કહેવડાવે છે કે નામાનને મારી પાસે મોકલ, અને નામાન હવે એના ઘર પાસે જઈ રહ્યો છે. એલિશા તૈયાર હોવો જોઈતો હતો સ્વાગત કરવા માટે, સાજાપણ આપવા માટે, પણ આવું કંઈ બનતું નથી. એલિશા ઘરમાં બેઠો બેઠો એ રસાલો જ્યારે એના ઘર પાસે થોભે છે, ઊભો રહે છે, ત્યારે એલિશા ઘરમાં બેઠો બેઠો કહે છે કે જા યર્દન પરમાં જા અને સાત વાર ડૂબકી માર, એટલે તું સાજો થઈ જશે. અને આ બાબત નામાન માટે તદ્દન અસ્વીકાર્ય હતી. નામાન એક વિજેતા, ઇસરાયલ પર જેને વિજય થોડા દિવસ પહેલાં પ્રાપ્ત કર્યો છે, જેનું નામ એ આસપાસ ફેલાયેલું છે, એ ખુદ એ હવે એલિશાના ઘર પાસે આવે છે અને એલિશા બહાર આવ્યા વગર કહે છે કે જા તું આમ કર એટલે સાજો થશે. આ બાબત એ નામાન માટે એ અહમને ઘબ ને ઘા પહોંચાડનારી, અહમને હાનિ પહોંચાડનારી બાબત બની. અને કહે છે કે એ દમસની જે નદીઓ છે તેના નામ આપીને કહે છે કે શું દમસમાં આવી નદીઓ નથી. એ કહે છે કે અબના ને ફારપા એ બધા તમારા જે ઇસરાયલના જળાશયો છે એના બધા સારા નથી, અને લગભગ એ આશીર્વાદથી વંચિત રહેવા કદાચ રહી શક્યો હોત, એ આશીર્વાદને પામી શક્યો ન હોત, પણ ફરી એકવાર તેના ચાકરો દ્વારા કૃપા કરવામાં આવી અને સમજાવવામાં આવ્યો કે નામાન આના કદાચ વિશેષ એને જો પ્રબોધકે કહ્યું હોત તો તે ના કર્યું હોત. અને પછી એ નામાને જેને ધાર્યું હતું કે એલિશા આવું આવું કરશે, મને આ રીતે મને સાચું કરશે, બધા પ્લાનિંગ્સ એના વિચારોને બાજુ પર મૂકીને ફરી એકવાર ઈશ્વરે જે એના માટે કર્યું હતું કહ્યું હતું એ કરવા માટે તૈયાર થયો. એટલે યર્દનમાં એના જે જળાશયો હતા, અદ્ભુત ભવ્ય કદાચ બાગ બગીચાવાળા જળાશયો, જેની આસપાસ બાગ બગીચાઓ છે એવા જળાશયો, એવા જળાશયને બદલે હવે આ કાદવ કિચડવાળી યર્દન નદીમાં પોતાની જાતને ડબોળે છે. કેમ? કારણ કે ઈશ્વરે એમ કરવાનું કહ્યું છે. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, સાત વાર અને તેને સાજો કરવામાં આવ્યો. લુકના ચોથા અધ્યાયની 27મી કલમમાં પ્રભુ આ વાતનો ઉલ્લેખ કરતા કહે છે કે ઈસરાયલમાં બીજા ઘણા કોળિયા હતા, પણ માત્ર નામાનને સાજો કરવામાં આવ્યો. કારણ કે જે બાબત નામાને કરી એ જે આ કોળિયાઓ હતા તે કોળિયાઓ એ કરવામાં અસમર્થ રહ્યા એલિશાના સમયમાં. અને આ બાબત આપણા બધાને માટે ચેતવણી છે. નામાને શું કર્યું? પહેલી વખત કે આ એની જરૂરિયાત છે એ જાણતો હતો, આ જરૂરિયાતમાં હું નિસહાય છું એ પણ એ જાણતો હતો. એને જે ગેરસમજ હતી કે આ મારી જરૂરિયાત પૂરી પાડવા માટે મારી જે સંપત્તિ છે એ સંપત્તિની જરૂર પડશે, પણ જ્યારે એ સંપત્તિ અને એ જે મોભો હતો એ બધું બાજુ પર મૂકી દેવાનું એને કહેવામાં આવ્યું, એણે મૂકી દીધું અને ખૂબ જ નિસહાય રીતે પ્રભુની પાસે મને જરૂર છે, પ્રભુ મને સાજો કર, હું નિસહાય છું, અને તેણે સાજો કર્યો. આપણી આસપાસ કદાચ આપણા કુટુંબમાં, આપણી મંડળીમાં કેટલા બધા એવા લોકો છે જેઓ ભરપૂર આનંદનો આનંદ માણવાને બદલે દંગ સાથે, દુઃખ સાથે, વેદના સાથે, બીક સાથે જીવી રહ્યા છે. કેમ? કારણ કે તેઓ પ્રભુ પાસે આવી શકતા નથી. એમને એમ લાગે કે આ રોગ સાથે, આ દંગ સાથે મારે જિંદગી કાઢી નાખવાની છે, આ અધૂરા જીવન સાથે, આનંદ વગરના જીવન સાથે મારે જીવવાનું છે. ફરી એકવાર વાલો મને યાદ દેવડાવતો પ્રભુ કહે છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. પ્રભુ તમારા ને મારા પાપોની માફી આપે છે અને તેના આનંદને આપણા જીવનમાં ભરી દે છે, તેની ઓળખ કરાવે છે, અને કે જેથી આપણે તેનો જે સ્વર્ગીય આનંદ છે એ આનંદમાં બાકીનું જીવન ગાળીએ, સાજાપણું પામેલા, આનંદથી જીવનારા લોકો તરીકે જીવન ગાળીએ. અને જો તમને આજે જરૂર છે કે મારે એ ડંગ સાથે નથી જીવવું, હું નિસહાય છું, તો પ્રભુ પાસે આવો. પ્રભુ નામાનને સાજો કરી શકે છે, મને સાજો કર્યો છે, તમને સાજા કરી શકે છે. પ્રભુ પાસે આવો, પ્રભુને કહો પ્રભુ હું હેલ્પલેસ છું, હું નિસહાય છું, મને સાજા પાડવાની જરૂર છે. અને કદાચ પ્રભુ તમને ન ગમે એવું કરવાનું કહે,
તે કરો, માફ કરવાનું, છોડવાનું, ભરપાઈ કરવાનું. કદાચ બહુ મોટી કિંમત ચૂકવવી પડે, પણ એ તમારા મારા માટે જરૂરી છે. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ. તમારા વચનમાં જે કંઈ બાબતો તમે લખી છે, જેના લીધે પ્રભુ અમે તમને ઓળખી શકીએ છીએ, તમારી યોજનાઓને જાણી શકીએ છીએ. આજે અમે દરેકની સાથે વાત કરીએ એના માટે તમારો આભાર. પ્રભુ, અમે દરેકની સાથે વાત કરવા વ્યવહાર કરવાનું ચાલુ રાખો. અને પ્રભુ, અમારા મને જો કોઈ એવું છે કે જે ડંખથી ડંખમાં જીવી રહ્યું છે, વેદનામાં જીવી રહ્યું છે, બોજા તળે દબાઈ ગયું છે, જે જીવન તમે આપવા માટે વચન આપ્યું છે, જે જીવન તમે આપો છો એનાથી વંચિત છે, તો પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આજે તમારી પાસે આવે અને તમારા દ્વારા જીવન પામે. ઈશ્વર તમારા પ્રભુ તમારો સાંભળો. આમેન. તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રીત. સોપરાવું હું ઘર વિશ્વાસા, ને તુજ પાસે રહીશ નીત. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. મુજને અર્પિત કર તારી સેવા કર, તારી મહા કૃપાએ કર વિશ્વાસે, જો તને યાદ તારી મરજી મુજ થાય. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાંતે મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. ઘડી ભર જો મળું તારી સાથ, શાંતિ મુજ દિલને વળે. જ્યારે આરાધું તને ઓ મુજનાથ, મળું જેમની મળે. રાખ મને સામ પાસે પ્રભુ, જાતે મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. સમજી શકું ના તારુંડો પ્યાર, યા લગા જગમાં છે વાસ. જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને સામ પાસે પ્રભુ, જ્યાંથી મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂખની પાસે હે પ્રભુ, જ
બીજાથી મૂલવાન રાખવાનું. આ વસીલે આપણે પ્રભુની પાસે આવીએ, પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, આ સમય ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ. મંડળી તરીકે તમે અમને આ ભક્તિ સભામાં સામેલ કર્યા, અમારી મુલાકાત લીધી, વાત કરી, તમારી સ્તુતિ કરીએ છીએ. સમગ્ર મંડળીના સર્વ ભાઈ બહેનોને તમે સંભાળજો, એમની સર્વ જરૂરિયાતો પૂરી પાડજો. તમે તેમના મિત્રો છો, પાળક છો, તમે તેમના જીવનમાં રસ ધરાવો છો, એની તમે નવેસરથી પ્રભુ તમે ખાતરી આપજો, અનુભવ કરાવજો, એવી વિનંતી અમે તમને કરીએ છીએ. આખો અઠવાડિયું અલગ અલગ સ્થળો પર અમે જઈશું, અલગ અલગ કામોમાં જોડાઈશું. તમે અમારી કાળજી લેજો એમ પ્રાર્થના કરીએ છીએ. અમારા તારના પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માંગીએ છીએ, આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની મારી રોટલી આજે અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. હવે આપણા કારના પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને ઈશ્વર પવિત્ર આત્માની મીઠી અને દિવ્ય સંગત આપણ સર્વની સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે અનંતકાળ સુધી હોજો, આમેન. રાખ મને સામ પાસે હે પ્રભુ, જાતે મુજ માટ મોસયું. રાખ મને તૂટ કુખની પાસે હે પ્રભુ, જાતે મૂલવાન રાખવા.